नमस्कार, हूँ मनीषा। आप जो रहा सो स्पार्क टुडे न्यूज समाचार में बात करें तो 136 वाघोड़िया विधानसभा भाजपा उम्मीदवार अश्विन भाई पटेल द्वारा पोतानी प्रतिक्रिया आपी है। भाजपा उम्मीदवार अश्विन भाई पटेल समर्थकों मोटी संख्या में तेमना निवास स्थाने शुभेच्छा आपवा माटे एकत्रित थया। वाघोड़िया बैठक वरती आ वक्त मधुभाई श्रीवास्तव ने टिकट नहीं फाड़वामां आवी ने तेमना बदले अश्विन भाई पटेल ने टिकट आपवामां आवी छे। जिल्लाना तेवो ભારતીય પ્રમુખ પણ અત્યારે રહી ચૂક્યા છે અને તેવામાં અત્યારે વાઘોડિયાથી તેમને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને અશ્વિનભાઈ પટેલે પોતાની જીત નિશ્ચિત છે તેમ તેવો વિશ્વાસ આપ્યો છે। ભાજપ દ્વારા વાઘોડિયા વિધાનસભામાં બાહુબલી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। જે સુનિલકા, આજે તમને ભાજપમાંથી વાઘોડિયા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી તો તમે શું કહેવા માંગો? વાઘોડિયા વિધાનસભાની જે મને સીટ આજે આપવામાં આવી છે એ ટિકિટ એ ભારતીય જનતા પક્ષે મારા ઉપર એક વિશ્વાસ રાખ્યો છે કે એમને જે મારા ઉપર વિશ્વાસ હતો એ વિશ્વાસ હેળી નહીં જાય, અને એટલે ટિકિટ મને આપી છે અને એમને જે આશા છે હું પરિપૂર્ણ કરીશ। તો શું આપણી વાઘોડિયા વિધાનસભાની શું તૈયારી? વાઘોડિયા વિધાનસભાની તૈયારીમાં મારા આખા દેશની અંદર 12.5 કરોડ જે સૈનિકો છે એવા મારા જિલ્લાની અંદર પણ જે મારા ભારતીય જનતા પક્ષના સંગઠનના તથા જીતેલા હારેલા તાલુકો જિલ્લો નગરપાલિકાના તથા કાર્યકરો એ લોકો મહેનત કરીને જ મને જીતાડવાના છે અને એ લોકો જ આ કામ કરશે। વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાતાઓને શું મેસેજ આપવામાં આવશે? વાઘોડિયા વિધાનસભાના તમામ મતદારોને હું પહેલામાં પહેલો તો હું એક વસ્તુ કહું છું કે અશ્વિનને જે ટિકિટ આપી છે અશ્વિન તમારો જ છે, અને હું ધારાસભ્ય રીતે નહીં પણ હું તમારા પોતાના ફેમિલી મેમ્બર છું, એ રીતે તમારી જોડે વર્તન રાખીશ અને તમારા જે પણ નાના મોટા કામો હશે એને હું તરત પરિપૂર્ણ કરવા કોશિશ કરીશ। આગળ કયા કયા કામોને લઈને તમે વધશો? જે પણ અમારા મધુભાઈ શ્રીવાસ્તવ જે આગળ 5 વખત જે ધારાસભ્ય થયા અને એમને ખૂબ સારા કામો કર્યા છે એ કામોમાં કંઈક નાની મોટી ઉણપ રહી છે એ હું પૂરી કરીશ। વાઘોડિયા વિધાનસભામાં મધુભાઈ શ્રીવાસ્તવ 5-6 વર્ષથી જીતતા આવ્યા છે, આ વખતે એમની ટિકિટ કાપીને તમને આપવામાં આવી છે, શું કહેશો? આ કાપી એ શબ્દ નથી, આખા ગુજરાતની અંદર બીજું થોડું પરિવર્તન લાવવા માટેની કોશિશ કરી છે, એમાં એક આ સીટ પણ પરિવર્તન માટેની છે। હજી મધુભાઈ એમના એટલા સારા કામો હતા એમને કાપ્યા નથી, પણ પરિવર્તનની રીતે આ સીટ મને મળી છે। થેન્ક યુ।